नमस्कार, नेक्सस बायोसाइंस यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। खेडूत मित्रों, आज ना वीडियो में आपणे वात करीशुं कपासना सारा बियारणों विषे, जेमा खास करीने जे खूब सारी जातो छे एमनी विषे आपणे वात करीशुं। तो खेडूत मित्रों, जे पण आ चेनल में नवा खेडूत मित्रों आव्या होय ए चेनल सब्सक्राइब करी लेजो अने बाजू में रहेलू बेल आइकन दबावी देजो, जेथी करी नवा वीडियोनी अपडेट सौथी पहेला आपने मळती रहे। तो खेडूत मित्रों, सारी जातनी वात करीए जेमा एक छे कावेरी कंपनीनुं एटीएम। आ जात आपणे 150-170 दिवसमां तैयार थई जाय छे। आ जातमां सीधो अने ऊंचो छोड़ आपणने मळे छे। आ जातमां सतत फूल अने मोटा झींडवा आवता रहे छे। मध्यम मोडी पाकती जात छे अने मोटा भागनी बधी जमीन माटे आ जात अनुकूळ छे। त्यारबाद बीजी सारी जात विशे वात करीए, एमां छे क्रिस्टल सरपास फर्स्ट क्लास, जेमां झींडवानो आकार जे कद जे कहीए ए मध्यम रहे छे। छोड आमनो टट्टार रहे छे। पियत अने बिन पियत बंने रीते आ जात अनुकूळ छे अने खास करीने सुસ્યા જીવાત સામે સહનશીલ છે। અને ઝીંડવાના વજનની વાત કરીએ તો 5-5.5 ગ્રામ જેટલું ઝીંડવાનું વજન રહે છે અને આ જાત 160-180 દિવસમાં તૈયાર થઈ જાય છે। ત્યારબાદ સારી જાત છે પ્રભાત સીડ્સનું નવાબ, જે આપણે વાવેતર કરીએ તો 150-160 દિવસમાં તૈયાર થઈ જાય છે। ખાસ કરીને જીવાત સામે સહનશીલ સારી છે। પિયત અને બિનપિયત બંને રીતે અનુકૂળ છે। આમાં આપણને છોડ ઊંચો અને અર્ધ ખુલ્લો છોડ જોવા મળે છે અને ઝીંડવાનું કદ મોટું અને સારું મળતું હોય છે। ત્યારબાદ સારી જાત છે ડૉક્ટર સીડ સોલાર 76, જે આપણે 160-180 દિવસમાં તૈયાર થઈ જાય છે। સીધો અને ઊંચો છોડ રહે છે આ જાતમાં। આ જાતમાં મોટા અને મધ્યમ ઝીંડવા જોવા મળે છે, ખાસ કરીને 5-6 ગ્રામના ઝીંડવામાં જોવા મળતા હોય છે। પિયત અને અર્ધ પિયત બંને રીતે અનુકૂળ છે। જીવાત સામે, ખાસ કરીને સુસ્યા જીવાત જે છે એમની સામે સહનશીલ છે। મધ્યમ જમીનમાં પણ આ જાત સારી રીતે અનુકૂળ આવે છે। ત્યારબાદ સારી જાત છે અજીત 155, જે મધ્યમ વેલી પાકતી જાત છે, જે 145-160 દિવસમાં તૈયાર થાય છે। આ જાતમાં મધ્યમ મોટા ઝીંડવા જોવા મળે છે। છોડ આપણને ટટ્ટાર મળતો હોય છે। પાણીની ખેંચ અને પાન લાલ થવા જે છે એમની સામે સહનશીલ છે। વરસાદ આધારિત અથવા પિયત આ બંને રીતે આ જાત આપણી અનુકૂળ છે। ત્યારબાદ અજીત 5 નંબર 130-140 દિવસમાં તૈયાર થઈ જાય છે। આ જાતમાં ઝીંડવા ભરપૂર આવે છે। આ જાત આપણી વેલી જ પાકતી જાત છે અને આ જાતમાં આપણને છોડ જે છે એ ટટ્ટાર છોડ જોવા મળતો હોય છે। ત્યારબાદ સારી જાત છે કાવેરી કંપનીનું જાદુ, જે આપણે 155-170 દિવસ જેટલા સમયમાં તૈયાર થઈ જાય છે। આ જાતમાં સીધો ઊંચો છોડ મળે છે। ઓછા અંતરે માટે પણ ખૂબ જ સારી અને અનુકૂળ જાત છે, એટલે કે બે લાઈન અને બે હાર વચ્ચેનું જે અંતર જે કહીએ એમાં ઓછું અંતરે પણ આ વાવેતર કરી શકાય છે અને મધ્યમ મોટી પાકતી જાત છે। આ જાતમાં ઝીંડવાનું કદ મધ્યમ રહે છે અને ખાસ કરીને જૂન માસમાં વાવેતર માટે ખૂબ જ સારી અને અનુકૂળ જાત છે। ત્યારબાદ સારી જાત છે રાશિ 659, આ જાત 145-160 દિવસના સમય દરમિયાન તૈયાર થઈ જાય છે। આ જાતમાં મધ્યમ મોટા ઝીંડવા અને સતત ઝીંડવા આવતા રહે છે। અર્ધ ખુલ્લો અને ઊંચો છોડ રહે છે। વેલી પાકતી આ જાત છે। મોટાભાગની બધી જ જમીન માટે આ જાત અનુકૂળ છે। ત્યારબાદ સારી જાત છે નુજુવીડુ કંપનીની પાકતી, જે આપણે 140 દિવસ જેટલા સમયમાં તૈયાર થઈ જાય છે। વેલી પાકતી જાત છે, ખાસ કરીને છોડ એમનો ટટ્ટાર રહેતો હોય છે। વરસાદ આધારિત એટલે કે બિનપિયત તરીકે પણ આપણે વાવેતર કરી શકાય છે। ત્યારબાદ સારી જાત છે નજુવેડુ મલ્લિકા, જે 160-180 દિવસમાં તૈયાર થઈ જાય છે। મધ્યમ મોડી પાકતી જાત છે, જુદી જુદી જમીન માટે ખૂબ જ અનુકૂળ છે અને આ જાતમાં અર્ધ ખુલ્લો અને ઊંચો છોડ આપણને જોવા મળતો હોય છે। ખેડૂત મિત્રો, આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।